ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સમગ્ર કચ્છ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તમામ તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી મંત્રી મારફત નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા હોવાની વિગતો અંગે વાકેફ થયા હતા. નાગરિકો જોખમી રીતે પાપડી તેમજ કોઝવે પરથી પસાર ન થાય તે અંગે ખાસ સાવચેતી રાખવા અધિકારીઓને જરૂરી તાકીદ કરી હતી. આ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે મોડી રાત્રે કચ્છ જિલ્લાની પરિસ્થિતિ અંગે કલેક્ટર અમિત અરોરા સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્રને સ્થળાંતર જરૂરિયાત જણાય તો સત્વરે કામગીરી કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે કોઈપણ નાગરિકોને તકલીફ પડે તો તાલુકા તથા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અને ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ રહેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાકીદની આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને DRDA ડાયરેક્ટર નિકુંજ પારેખ, અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક જાડેજા, RNB સિંચાઈ PGVCL સહિત જિલ્લા કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.